विद्यार्थी मित्रों बधाने जय श्री कृष्ण महादेव बधा एकदम मजा में हशो। मानव स्वास्थ्य ने रोगों में आपणे उपार्जित प्रतिकारकता में एंटीजन दाखल करी अने एंटीबॉडी नु सर्जन करवू ए सक्रिय उपार्जित प्रतिकारकता, अने सीधा ज बहारथी रेडिमेड एंटीबॉडी दाखल करवा ए निष्क्रिय उपार्जित प्रतिकारकता, એના વિશેની ચર્ચાઓ આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ, ઓકે। અને હવે ત્યાર પછીનો આપણો કન્સેપ્ટ છે રસીકરણ અને પ્રતિકારકતા। હવે જોજો, રસીઓ આપી અને શરીરમાં રોગ સામેની પ્રતિકારકતા કે રોગ સામે લડવાની ક્ષમતા જનરેટ કરવી એને આપણે શું કહે? રસીકરણ અને પ્રતિકારકતા। રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત એ ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એના સ્મૃતિના સિદ્ધાંત પર આધારિત છે। રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત એ સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે। અને આ સિદ્ધાંતમાં પરજાત દ્રવ્યો એટલે પ્રતિજન, એને આપણે એન્ટીજન કહીએ। પ્રતિજન કે એન્ટીજન તરીકે શું હોઈ શકે? તો રોગકારક પ્રોટીન એટલે કે એન્ટીજન નિર્ણાયક પ્રોટીન। હવે રોગકારક પ્રોટીન કે એન્ટીજન નિર્ણાયક પ્રોટીન એટલે શું? તો ફોર એક્ઝામ્પલ, બેક્ટેરિયાની કોષ દિવાલ જેની સાથે એન્ટીબોડી જોડાતું હોય। પછી બીજું, એ પ્રતિજન તરીકે મૃત કરેલા, નબળા કરેલા કે નિષ્ક્રિય કરેલા સૂક્ષ્મ રોગકારકો હોય, એટલે કહેવાની વાત એ છે કે આવા એન્ટીજન રસી તરીકે જાણી જોઈ અને યજમાન શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે, અને યજમાન શરીરમાં અગાઉના તબક્કામાં જ રસી તરીકે આવા એન્ટીજન દાખલ કરી અને એની સામેના પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીનું ઉત્પાદન કરી લેવામાં આવે એને જ કહેવાય રસીકરણ। એટલે નબળા નિષ્ક્રિય કે મૃત કરેલા રોગકારકોને રસી તરીકે યજમાન શરીરમાં દાખલ કરવાના, અને રોગ થાય એ પહેલાં એની સામેના એન્ટીબોડી તૈયારી કરાવી લેવાની, એને કહેવાય રસીકરણ। બીજું, રસીકરણમાં એન્ટીજન સામે સ્મૃતિ બી કોષ અને સ્મૃતિ ટી કોષો પણ ઉત્પન્ન થાય છે। સ્મૃતિ બી કોષ અને સ્મૃતિ ટી કોષો ઉત્પન્ન થાય, જે એન્ટીજન એટલે કે પ્રતિજનનો પ્રકાર યાદ રાખે છે, એન્ટીજનનો પ્રકાર યાદ રાખે એટલે કે પ્રતિજનનો પ્રકાર યાદ રાખે છે, ઓકે। અને હવે જ્યારે એ નૈસર્ગિક રીતે કુદરતી રીતે એ વાસ્તવિક રોગકારકો યજમાન શરીરમાં પ્રવેશે એટલે તરત જ આ સ્મૃતિ બી અને સ્મૃતિ ટી કોષો એ પ્રવેશેલા એન્ટીજનને ઓળખી અને તરત જ એની સામે અત્યંત તીવ્ર અને ઝડપથી એન્ટીબોડી ઉત્પન્ન કરે, અને જેના વડે વાસ્તવિક રોગકારકો છે એનો એ પ્રતિકાર કરે અને માટે એ રોગ લાગુ પડવાનો નથી। હવે જોજો, અમુક કિસ્સાની અંદર વધુ માત્રામાં અને તરત જ એન્ટીબોડી આપવાની જરૂરિયાત હોય, જેમ કે ટીટેનસના કિસ્સામાં એટલે કે ધનુર્વાના કિસ્સામાં એ અગાઉથી તૈયાર કરેલા એન્ટીબોડી એ તરત જ ઇન્જેક્શન દ્વારા એ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે। તો એ ટીટેનસના દર્દીમાં બહારથી એન્ટીબોડી દાખલ કરવા એ રસીકરણમાં નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા આધારિત રસીકરણ છે। એવી જ રીતે સર્પદંશના કિસ્સામાં કોઈ વ્યક્તિને ઝેરી સાપ કોબ્રા કેવું કરડેલ છે, તો સર્પદંશના કિસ્સામાં જે તે વ્યક્તિને એ સાપના વિષ સામે એન્ટીટોક્સિક વિષારી રસાયણો અથવા એન્ટીબોડીનો પ્રવેશ કરાવવામાં આવે છે,
સર્પદંશના કિસ્સામાં બહારથી એન્ટીટોક્સિક વિષારી રસાયણો કે એન્ટીબોડીનો છે યજમાન શરીરની અંદર પ્રવેશ કરાવવામાં આવે છે. હવે જોજો, હવે બાયોટેકનોલોજીની રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, આરડીએનએ ટેકનોલોજી વડે રસી તરીકે આપવામાં આવતા એન્ટીજન પ્રોટીન એટલે કે એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. એટલે બાયોટેકનોલોજીની પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી વડે રસી તરીકે આપવાના થતા એન્ટીજન પ્રોટીન અથવા એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન લેવામાં આવે છે. હવે કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ, આ હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ બીનું જે આ ડીએનએ છે એને પ્લાસ્મિડ સાથે જોડી અને આરડીએનએ તૈયાર થાય અને અહીંયા પ્લાસ્મિડ છે ને એ વાહક છે. ફોર એક્ઝામ્પલ, હિપેટાઇટિસ બી વાયરસ છે એનું ડીએનએ ને પ્લાસ્મિડ સાથે જોડી દીધું એટલે હવે શું તૈયાર થઈ ગયું? આરડીએનએ તૈયાર થઈ ગયું, પુનઃસંયોજિત ડીએનએ તૈયાર થઈ ગયું. અને આરડીએનએ ને યજમાન તરીકે ઈષ્ટના કોષમાં પ્રવેશ કરાવવામાં આવે. આરડીએનએ ને યજમાન એવા કેમાં પ્રવેશ કરાવવામાં આવે? ઈષ્ટમાં. અને ઈષ્ટના કોષો દ્વારા મોટા પ્રમાણમાં આ એન્ટીજન પ્રોટીનનું ઉત્પાદન મળે. અને એન્ટીજન પ્રોટીનને રસી તરીકે હિપેટાઇટિસની સારવારમાં આપવામાં આવે. અને આ રીતે હિપેટાઇટિસ બી સામેની રસી એટલે એન્ટીજન પ્રોટીન કે એન્ટીજન નિર્ણાયક પોલીપેપ્ટાઇડ યા ઈસ્ટ દ્વારા આરડીએનએ પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે. એમાં અમુક રોગો સામેની રસીમાં ઈસ્ટની જગ્યાએ બેક્ટેરિયા છે આ પણ યજમાન કોષ તરીકે હોઈ શકે. એટલે આરડીએનએ ટેકનોલોજીમાં રસી તરીકે આપવાના થતા એન્ટીજન પ્રોટીન કે એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ એ બેક્ટેરિયા ઈસ્ટની અંદર એ ઉત્પાદિત કરવામાં આવે અને એને રસી તરીકે જે તે વ્યક્તિની અંદર દાખલ કરી શકાય છે. અને આ રીતે હેપેટાઇટિસ બી સામેની રસી એ કેના દ્વારા તૈયાર કરી છે? તો ઈસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને એ બાબત તમારે એમસીક્યુમાં ખાસ ધ્યાનમાં લેવાની છે. ઓકે. અને આ રીતે રસીકરણનો અને પ્રતિકારકતાનો જે સિદ્ધાંત કે કન્સેપ્ટ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે એલર્જી એટલે અતિ સંવેદનશીલતા એલર્જી અથવા અતિ સંવેદનશીલતા અથવા હાઈપર સેન્સિટિવિટી એટલે એલર્જી અથવા અતિ સંવેદનશીલતા અથવા હાઈપર સેન્સિટિવિટી. હવે જોજો કે આપણે ઘણી વખત નવી જગ્યાએ જાય પ્રવાસ પર્યટન દરમિયાન કે વ્યવહારિક કાર્યથી આપણો ઉછેર જે પર્યાવરણમાં થયો એના કરતાં અલગ જ પર્યાવરણ ધરાવતી
નવી જગ્યાએ જાય એટલે આપણામાંથી અમુકને છીંક આવવા માંડે છે, પછી ગળામાં સસણી થાય છે, એટલે ગળામાં છે ને આમ બળતરા થવા માંડે, ગળામાં સસણી થાય, પછી કફ નીકળે, આંખ છે એમાંથી પાણી પડે, આવા લક્ષણો છે એ જોવા મળે છે. જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જાય છે પ્રવાસ પર્યટન કે ઇન જનરલ, ત્યારે આપણામાંથી અમુક વ્યક્તિઓને એ નવી જગ્યાએ છીંક આવવા માંડે, ગળામાં સસણી થાય, કફ નીકળે, આંખમાંથી બળતરા સાથે પાણી વહે, આવા બધા લક્ષણો જોવા મળે. અને પાછું એ નવી જગ્યાએથી પાછા આવતા રહે પાછા ફરી એટલે આવા બધા લક્ષણો છે ને એ દૂર થઈ જાય છે. તો આવું થવાનું કારણ શું? તો એવું થવાનું કારણ એ હવે આપણે સમજીએ કે જુદા જુદા એન્ટીજન, જેમ કે વનસ્પતિની પરાગરજ, જમીનના જીવાણુ, પછી ધૂળના રજકણ, પ્રાણીઓનો ખોળો, અને ચોક્કસ પ્રકારના રસાયણ જુદી જુદી જગ્યાના પર્યાવરણમાં, યા પરાગરજ, જમીનના જીવાણુ, ધૂળના રજકણ, પ્રાણીઓનો ખોળો અને રસાયણો, યા ચોક્કસ એન્ટીજન છે. અને આવા એન્ટીજન સામે આપણું પ્રતિકારક તંત્ર અસામાન્ય પ્રતિચાર આપે. અસામાન્ય પ્રતિચાર આપે એટલે વધુ પડતો પ્રતિચાર આપે. એટલે આવા એન્ટીજન સામે આપણું પ્રતિકારક તંત્ર એ અસામાન્ય પ્રતિચાર આપે, વધુ પડતો પ્રતિચાર આપે, એને જ કહેવાય એલર્જી. અથવા આને જ કહેવાય અતિ સંવેદનશીલતા, હાઈપર સેન્સિટિવિટી. કે પરાગ્રહ, જમીનના જીવાણુ, ધૂળના રજકણ, પ્રાણીઓનો ખોળો, રસાયણ, આવા એન્ટીજન, આવા પ્રતિજન સામે આપણું રોગ પ્રતિકારક તંત્ર અસામાન્ય પ્રતિચાર આપે, વધુ પડતો પ્રતિચાર આપે, જરૂરિયાત કરતાં વધુ પ્રતિચાર આપે, એને કહેવાય એલર્જી. અને એલર્જી પ્રેરતા આ એન્ટીજનને કહેવાય એલર્જન્સ. એલર્જી પ્રેરતા એન્ટીજનને શું કહેવાય? તો એલર્જન્સ કહેવાય. એમાં સામાન્ય એલર્જન્સ કયા છે? તો ચોક્કસ વનસ્પતિની પરાગરજ એ સામાન્ય એલર્જન્સ છે. હવે જોજો કે એલર્જીના લક્ષણો એલર્જીના લક્ષણોમાં એક છીંક આવવી, પછી બીજું નાકમાંથી પ્રવાહી વહે એટલે નાક વહેવું, પછી ત્રીજું શ્વાસ લેવામાં તકલીફ, આંખમાંથી પાણી પડે, પછી ખાંસી કે ઉધરસ આવે એટલે છીંક આવવી, નાક વહેવું, શ્વાસમાં તકલીફ, આંખમાંથી પાણી પડે, પછી ખાંસી કે ઉધરસ જોવા મળે, આ બધા છીંક, આ બધા છે ને એલર્જીના લક્ષણ છે. અને આવું થવાનું કારણ શું?
આવી દિશામાં વિચારીએ તો એલર્જીની પ્રક્રિયામાં કયા એન્ટીબોડી ઉત્પન્ન થાય છે? તો એલર્જીની પ્રક્રિયામાં એન્ટીબોડી આઈજીઈ ઉત્પન્ન થાય છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન. એલર્જીની પ્રક્રિયામાં કયા એન્ટીબોડી ઉત્પન્ન થાય? આઈજીઈ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ. હવે જોજો, આ દાખલા તરીકે માસ્ટ કોષ છે, આ માસ્ટકોષ. આ માસ્ટકોષની સપાટી પર આ ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ અને એની સાથે આ એલર્જન્સ જોડાય. એટલે આ ઇમ્યુનોગ્લોબ્યુલિન સાથે એલર્જન્સ જોડાય, એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિનનું આ એલર્જન્સ સાથે સંકુલ રચાય. એટલે માસ્ટકોષોની સપાટી પર ઇમ્યુનોગ્લોબ્યુલિન ગોઠવાણું છે, એની સાથે એલર્જન્સ જોડાઈ ગયો, એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એલર્જન્સ વચ્ચે સંકુલ રચાઈ ગયું. હવે જોજો, આમ થવાના લીધે જે તે માસ્ટકોષો છે એલર્જીની પ્રક્રિયામાં હિસ્ટામાઇનનો સ્ત્રાવ કરે અને બીજું સેરેટોનિનનો સ્ત્રાવ કરે. હિસ્ટામાઇન અને કેનો સ્ત્રાવ થાય? સેરેટોનિનનો. અને હિસ્ટામાઇન છે ને એ રુધિરવાહિનીઓનું વિસ્તરણ પ્રેરે, એટલે ડાયોલેટર તરીકે વર્તે. અને સેરેટોનિન જે છે એ રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે. એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન એલર્જન સાથે જોડાવાથી માસ્ટકોષો દ્વારા હિસ્ટામાઇન અને સેરેટોનિન રસાયણ ઉત્પન્ન થાય. હિસ્ટામાઇન રુધિરવાહિનીઓનું વિસ્તરણ કરે, આમ પોળી કરે, અને સેરેટોનિન રુધિરવાહિનીઓનું સંકોચન કરાવે. અને આવા રસાયણોની આ અસરથી છીંક આવવું, નાકમાંથી પ્રવાહી વહેવું, આંખમાંથી પાણી વહેવું, શ્વાસ લેવામાં તકલીફ, કફ નીકળવો, ખાંસી, આવા બધા લક્ષણો છે એ જોવા મળે છે એ આ અસરના કારણે. ઓકે, હવે કોઈપણ દર્દીને કયા દ્રવ્યો, કયા પર્જાત દ્રવ્યની એલર્જી છે એ નક્કી કરવા માટે, એટલે એલર્જીનું કારણ શોધવું, એલર્જી થવાના કારણનું શોધવા માટે એ દર્દીને એલર્જન્સના સંપર્કમાં રાખવામાં આવે. કોઈ પણ એલર્જીના દર્દીમાં કયા દ્રવ્યોની એલર્જી છે એ નક્કી કરવા માટે દર્દીને એલર્જન્સના સંપર્કમાં રાખવામાં આવે, અથવા દર્દીના શરીરમાં ઓછી માત્રામાં એલર્જન્સનો પ્રવેશ કરાવવામાં આવે. ઓછી માત્રામાં એલર્જન્સનો પ્રવેશ કરાવવામાં આવે અને પછી દર્દી ઉપર થતી અસરનો અભ્યાસ થાય. એલર્જીના નિષ્ણાત ડોક્ટરો છે એ દર્દીને શક્ય સંભાવનાવાળા એલર્જન્સના સંપર્કમાં રાખે, અથવા બહુ ઓછી માત્રામાં દર્દીના શરીરમાં એલર્જન્સનો પ્રવેશ કરાવે. અને પછી એલર્જન્સની દર્દી ઉપર શું અસર જોવા મળે છે એનો અભ્યાસ થાય. અને આ રીતે
એલર્જી થવાનું કારણ છે એ શોધવામાં આવે. હવે એક પોઈન્ટ મારે તમને એક્સ્ટ્રા કહેવો છે, એના ફાઇલેટિક આઘાત હવે ક્યારેક એવું થાય કે એલર્જીની અસર એટલી બધી તીવ્ર હોય કે જેના લીધે જે તે વ્યક્તિ માટે એ પ્રાણઘાતક સાબિત થાય. એલર્જીની તીવ્ર અસર જે તે વ્યક્તિ માટે પ્રાણઘાતક સાબિત થાય, જીવલેણ સાબિત થાય. અમુક કિસ્સામાં એલર્જીની તીવ્ર અસર છે એના લીધે એ વ્યક્તિ છે એના માટે પ્રાણઘાતક કે મૃત્યુ પ્રેરક સાબિત થાય, એને શું કહેવાય? એના ફાઇલેટિક આઘાત. હવે જોજો, આપણે ત્યાં ખાસ કરીને જે ધનાઢ્ય કુટુંબો હોય ત્યાં એ ધનાઢ્ય કુટુંબની અંદર વધુ સારી સાર સંભાળ સાથેની જીવનશૈલી જોવા મળે છે. જે ધનાઢ્ય કુટુંબ હોય, આર્થિક રીતે સુખી કુટુંબ હોય, એમાં વધુ સારી સાર સંભાળ સાથેની પાણી ખોરાકની બધાના જથ્થા અને સ્વચ્છ બધું મળે એવી વધુ સારી સાર સંભાળ સાથેની જીવનશૈલી જોવા મળે એવી વ્યક્તિઓમાં રોગ પ્રતિકારકતા નબળી રહી જાય. અને એવી વ્યક્તિઓમાં એલર્જી અને અન્ય રોગ થવાની શક્યતા સંભાવના વધુ છે. હવે જોજો, ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં શહેરોની અંદર બાળકોનો વધુ સારી સાર સંભાળ સાથે ઉછેર કરવામાં આવે છે. શહેરી વિસ્તારમાં બાળકો છે એ મોસ્ટ ઓફ વધુ સારી સાર સંભાળ સાથે ઉછેર કરવામાં આવે. તડકામાં જવાનું દે, ઋતુ ચેન્જ થતી હોય ત્યારે જવાનું દે, મોસ્ટ ઓફ બાળકને ઘરે જ રહેવાનું અને અમુક પ્રકારનો જ ખોરાક લેવાનો. એટલે એકદમ માવજત સાથે વધુ સારી સાર સંભાળ સાથે બાળકોનો ઉછેર થાય માટે એ બાળકોની રોગ પ્રતિકારકતા નબળી રહી જાય. એની રોગ પ્રતિકારકતા એ નબળી રહી જાય. અને રોગ પ્રતિકારકતા નબળી રહી જાય એવા બાળકો આવા એલર્જન્સ અને અન્ય એન્ટીજન સામે એ વધુ સંવેદનશીલ હોય. અને માટે એવા બાળકોમાં એલર્જી અને દમ અસ્થમા જેવા રોગોનું પ્રમાણ વધારે છે. શહેરી વિસ્તારના બાળકોમાં એલર્જી અને બીજો રોગ દમ, દમ એટલે અસ્થમા નું પ્રમાણ એ વધારે છે. અને હવે એલર્જીની સારવાર, એનો ઉપચાર, એલર્જીની દવા, તો એક એન્ટીહિસ્ટામાઇન દવાઓ, જે હિસ્ટામાઇન વિરોધી અસર કરે. પછી બીજું એડ્રીનેલિન અને ત્રીજું સ્ટેરોઇડ પ્રકારના રસાયણો, એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનેલિન અને સ્ટેરોઇડ પ્રકારના રસાયણો વડે એલર્જીની સારવાર કરવામાં આવે છે. એટલે આ રીતે એ પરાગ્રહ, ધૂળના રજકણ, માટીમાં રહેલા જીવાણુ, પ્રાણીઓનો ખોડો, પક્ષીઓના પીછા, રસાયણો એ ચોક્કસ એન્ટીજન કે પ્રતિજન છે અને એની સામે આપણું પ્રતિકારક તંત્ર વધુ પડતો પ્રતિચાર આપે, અસામાન્ય પ્રતિચાર આપે
એને કહેવાય એલર્જી અથવા અતિસંવેદનશીલતા અથવા હાઇપર સેન્સિટિવિટી. અને એમાં એલર્જન્સ તરીકે સામાન્ય એલર્જન્સ કયા છે? તો પરાગરજ, બીજું જમીનના જીવાણુ, ધૂળના રજકણ, પ્રાણીઓનો કોડો અને રસાયણ. ત્રીજી મેટર કે એલર્જીની પ્રક્રિયામાં કયા એન્ટીબોડી ઉત્પન્ન થાય છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ એલર્જન સાથે જોડાય એટલે માસ્ટકોષો દ્વારા હિસ્ટેમાઇન અને સેરોટોનિન રસાયણનો સ્ત્રાવ થાય અને હિસ્ટેમાઇન રુધિરવાહિનીનું વિસ્તરણ કરે, સેરેટોનિન રુધિરવાહિનીનું સંકોચન કરે અને એના લીધે એ એલર્જીમાં જે લક્ષણો જોવા મળે છે એ જોવા મળે. એલર્જી થવાનું કારણ કેવી રીતે શોધવું? તો અસરગ્રસ્ત વ્યક્તિ કે દર્દીને એ એલર્જન્સના સંપર્કમાં રાખવામાં આવે અથવા એના શરીરમાં થોડી માત્રામાં એલર્જન્સનો પ્રવેશ કરાવવામાં આવે અને પછી એની ઉપર થતી અસરનો અભ્યાસ કરવામાં આવે. ઘણી વખત એલર્જી તીવ્ર અસર દર્શાવે અને એના લીધે વ્યક્તિ માટે પ્રાણઘાતક સાબિત થાય તો એને કહેવાય એનાફાઇલેટિક આઘાત. અને છેલ્લે વધુ સારી સારસંભાળ સાથેની જીવનશૈલી હોય, એકદમ માવજત સાથેની જીવનશૈલી હોય તો રોગપ્રતિકારકતા નબળી રહી જાય. માટે જે તે વ્યક્તિ છે એન્ટીજન અને એલર્જન સામે વધુ સંવેદનશીલ હોય અને માટે એમાં એલર્જી અને અન્ય રોગ થવાની શક્યતા વધુ હોય. ભારતના શહેરોમાં બાળકોની વધુ સારી સંભાળ સાથે ઉછેર થતો હોય માટે એની રોગપ્રતિકારકતા નબળી રહે અને એલર્જન્સ પ્રત્યેની એની સંવેદનશીલતા ઊંચી રહે અને એટલે જ લગભગ 40% ભારતની અંદર બાળકો એલર્જી અને દમ અસ્થમાથી પીડાય છે. 40% બાળકો એલર્જી અને દમ અસ્થમાથી પીડાય છે. અને એલર્જીની સારવાર કે ઉપચારમાં એન્ટીહિસ્ટામાઇન સારવાર, એડ્રીનેલિનની સારવાર અને સ્ટેરોઇડની સારવાર આપવામાં આવે છે. અને આ 2 કે 3 માર્ક્સમાં આ ટોપિક પૂછી શકાય અને MCQના દ્રષ્ટિકોણથી એ બેસ્ટ છે. હવે ત્યાર પછી સ્વ પ્રતિરક્ષા. અથવા સ્વરોગ પ્રતિકારકતા. સ્વ પ્રતિરક્ષા અથવા સ્વરોગ પ્રતિકારકતા મોટા ભાગના મનુષ્ય સહિતના પૃષ્ઠવંશીમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા વિકાસ પામી છે. મોટાભાગના મનુષ્ય સહિતના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા વિકાસ પામી છે. એટલે રોગકારકોનો પ્રકાર યાદ રાખવાની. અને બીજું, સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા છે સ્વજાત અને પરજાતની એ ઓળખ ધરાવે છે. સ્વજાત એટલે શરીર માટે સ્વીકાર્ય, શરીરનું સ્વીકાર્ય ભાગ અને પરજાત એટલે શરીર બહારનું, એટલે કે અસ્વીકાર્ય. એટલે મોટાભાગનું પૃષ્ઠવંશીમાં સ્મૃતિ આધારિત ઉપાધિ પ્રતિકારકતા વિકાસ પામી છે. એ સ્વજાત અને પરજાતને અલગ ઓળખ કરવા માટેની ક્ષમતા ધરાવે છે. સ્વજાત એટલે શરીરનું પોતાનું, એનો સ્વીકાર્ય ભાગ કહેવાય અને પરજાત એટલે શરીર બહારનું, એ અસ્વીકાર્ય કહેવાય. હવે જોજો, એ સ્મૃતિ આધારિત ઉપાર્જિત સ્વપ્રતિરક્ષા છે એના માટેનો ચોક્કસ આધાર પુરાવો નથી, છતાં 2 પેટા સિદ્ધાંતો
કે ઉપસિદ્ધાંતોના આધારે એ સમજવામાં આવે છે. છતાં બે પેટા સિદ્ધાંતો કે ઉપસિદ્ધાંતોના આધારે એ સમજવામાં આવે છે ને એમાં શરીરનું પ્રતિકારક તંત્ર પરજાત અણુ અને પરજાત સજીવને એ અલગ ઓળખે છે અને એનો એ શું કરે છે નાશ. આ રીતે રોગ સામે રક્ષણ આપે છે અને મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન એ આ બાબત સાથે સહમત છે. શરીરનું પ્રતિકારક તંત્ર એ પરજાત અણુઓ અને પરજાત સજીવોને ઓળખી અને એનો નાશ કરે છે અને મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન એ આ બાબત સાથે સહમત છે. હવે જોજો, આને જ કહેવાય સ્વ પ્રતિરક્ષા, કે શરીરનું પ્રતિકારક તંત્ર એ પરજાત અણુ અને પરજાત સજીવોને ઓળખી એને અલગ કરી અને એનો નાશ કરે એને કહેવાય સ્વ પ્રતિરક્ષા. હવે જોજો, જનીનની ખામી એટલે જનીન વિકૃતિ, જનીનની ખામી એટલે જનીન વિકૃતિ અથવા અન્ય અજ્ઞાત કારણ જનીનની ખામી અને અન્ય અજ્ઞાત કારણના લીધે શરીરનું પ્રતિકારક તંત્ર સ્વજાત પરજાતની ઓળખ ન કરે શરીરનું પ્રતિકારક તંત્ર જનીનની ખામી કે અન્ય અજ્ઞાત કારણોના લીધે એ સ્વજાત પરજાતની ઓળખ ન કરે, એ પોતાની મેમરી ભૂલી જાય અને ઓળખ ન કરે અને એ શરીરના સામાન્ય કોષ અને શરીરના સામાન્ય ઘટકો પર હુમલો કરી એનો નાશ કરે કે એને નુકસાન પહોંચાડે. એ જનીનની ખામી કે અન્ય અજ્ઞાત કારણોના લીધે શરીરનું રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત પરજાતની ઓળખ ન કરી શકે અને માટે શરીરના સામાન્ય કોષો શરીરના સામાન્ય ઘટકો પર હુમલો કરી અને એનો નાશ કરે એટલે ઘરના જ ભક્ષકો બને. જેને શરીરનું રક્ષણ કરવાનું હતું એ જ શરીરને પરજાત કે દુશ્મન સમજી એના કોષો અને ઘટકો પર હુમલો કરીને એનો નાશ કરે, આને કહેવાય સ્વ પ્રતિરક્ષા રોગો. આ બાબતને કહેવાય સ્વ પ્રતિરક્ષા રોગો. અને આપણા સમાજની અંદર પ્રચલિત હોય એવા સ્વ પ્રતિરક્ષાના રોગોના ઉદાહરણ ત્રણ છે. એક, કોષમાં જનીનની ખામીથી થતો રોગ કયો? કોષમાં જનીનની ખામીથી થતો રોગ કયો? તો ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલિટસ. ઇન્સ્યુલિન આધારિત એટલે ડિપેન્ડેન્ટ ડાયાબિટીસ મેલિટસ. ઇન્સ્યુલિન ડિપેન્ડેન્ટ ડાયાબિટીસ મેલિટસ એટલે કે ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલિટસ. પછી બીજું, પટલને નુકસાન થાય એવો સ્વ પ્રતિરક્ષાનો રોગ કયો? તો સંધિવા. રુમેટાઇડ આર્થરાઇટિસ એમાં જે સાંધાના ભાગે સાઇનોવિયલ કલ્લા હોય ને, સાઇનોવિયલ પટલ, એની ઉપર પ્રતિકારક તંત્ર હુમલો કરીને એને નુકસાન કરે અને એમાં સોજો આવી જાય
ઈ રોગી સંધિવા રુમેટોઇડ આર્થરાઇટિસ એ પટલમાં નુકસાન થવાથી થતો રોગ છે અને દ્રવ્યોને નુકસાન થવાથી રોગ થાય કયો તો એમએસ એ ચેતાતંત્રનો રોગ છે અને એમએસ એટલે મલ્ટિપલ સ્કેલેરોસિસ એમએસ એટલે મલ્ટિપલ સ્કેલેરોસિસ એમાં એન્ટીબોડી ચેતાતંતુના મજ્જાપડ પર હુમલો કરી નુકસાન કરે આમાં એન્ટીબોડી ચેતાતંતુના મજ્જાપડને નુકસાન કરે ફરી વખત કે મનુષ્ય સહિતના પૃષ્ઠવંશીમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારક તંત્રનો વિકાસ થયો છે જે સ્વજાત પરજાતની ઓળખ કરી અને શરીરનું રોગ સામે રક્ષણ કરે છે સ્વજાત એટલે સ્વીકાર્ય શરીરનો જ ભાગ હોય અને પરજાત એટલે શરીરના બહારના અને શરીર માટે નુકસાનકારક હોય હવે સ્વપ્રતિરક્ષા માટેનો કોઈ ચોક્કસ આધાર પુરાવો નથી પણ છતાં એને બે ઉપસિદ્ધાંતો વડે સમજવામાં આવે છે ને એમાંનો એક કયો તો પરજાતણુ કે પરજાત સજીવોને અલગ કરીને એનો નાશ કરી રોગ સામે રક્ષણ આપવું અને પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન એ આની સાથે જ સહમત છે હવે જોજો કોઈ જનીનિક ખામી કે અન્ય અજ્ઞાત કારણોના લીધે શરીરનું પ્રતિકારક તંત્ર સ્વજાત પરજાતની ઓળખ ન કરી શકે ત્યારે આપણું પ્રતિકારક તંત્ર જ આપણા શરીરના સામાન્ય કોષો કે સામાન્ય ઘટકો ઉપર હુમલો કરી એને નુકસાન પહોંચાડે ને એનો નાશય કરી શકે અને એને શું કહેવાય સ્વપ્રતિરક્ષા રોગ સ્વરોગ પ્રતિકારકતાના રોગ એટલે કે જેને રક્ષણ કરવાનું છે એ જ ભક્ષક થઈ ગયા જેને શરીરનું રક્ષણ કરવાનું હતું એ જ હવે શરીર ઉપર હુમલો કરવા માંડ્યા આવા કારણોના કારણે અને એમાં ત્રણ રોગ મેન છે કોષમાં નુકસાન થઈ ગયો તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ એટલે ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ મેલિટસ પછી પટલને નુકસાન થાય એમાં સાઇનોવિયલ કલાને નુકસાન થાય એ સંધિવા અને દ્રવ્યોને નુકસાન કરે એ ચેતાતંત્રનો રોગ કયો એમએસ મલ્ટિપલ સ્કેલરોસિસ આમાં એન્ટીબોડી મજ્જાપડને નુકસાન પહોંચાડે છે ઓકે અને અહીંયા સ્વપ્રતિરક્ષા અને એની જનીનિક ખામીથી થતા સ્વપ્રતિરક્ષાના રોગની ચર્ચાઓ આપણે પૂર્ણ કરી અને હવે રોગ પ્રતિકારક તંત્ર એટલે રોગ પ્રતિકારક તંત્રની રચનાકીય બાબત એની રચનાકીય થિયરી રોગ પ્રતિકારક તંત્રની રચનાકીય બાબત એની રચનાકીય થિયરી રોગ પ્રતિકારક તંત્ર એટલે ઇમ્યુન સિસ્ટમ એ પાચન તંત્ર શ્વસન તંત્ર રુધિર પરિવહન તંત્ર પ્રજનન તંત્રની જેમ ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થિતિમાં ગોઠવાયેલું હોય એવું નથી એના કરતાં અલગ જ છે રોગ પ્રતિકારક તંત્રની રચનામાં જે અંગો હોય એને કહેવાય લસિકા અંગો રોગ પ્રતિકારક તંત્રની રચનામાં જે પેશી હોય એને કહેવાય લસિકા પેશી જે કોષ હોય એને કહેવાય લસિકા કોષ એટલે રોગ પ્રતિકારક તંત્રની રચના કરતા અંગો એટલે લસિકા અંગો એની રચનામાં આવેલી પેશી એટલે લસિકા પેશી અને લસિકા પેશીમાં આવેલા કોષો એટલે લસિકા કોષ ઓકે અને આ સિવાય રુધિરના રુધિરસમાં દ્રાવ્ય હોય એવું એન્ટીબોડી
એટલે રોગ પ્રતિકારક તંત્ર એ લસિકા અંગો, લસિકા પેશી, લસિકા કોષ અને રુધિરના રુધિર રસમાં દ્રાવ્ય હોય એવું પ્રતિદ્રવ્ય એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબ્યુલિનનું બનેલું હોય. અને એ રોગ પ્રતિકારક તંત્રના આ ઘટકો એ અગાઉના તબક્કામાં રોગને ઓળખે, પછી રોગનો પ્રતિચાર કરે, એટલે રોગકારક એવા એન્ટીજનનો નાશ કરી રોગ સામે રક્ષણ આપે, અને પ્લસ રોગકારકનો પ્રકારે યાદ રાખે. એ રોગ પ્રતિકારક તંત્રની રચનામાં આવેલા લસિકા અંગો, લસિકા પેશી, લસિકા કોષો, અન્ય દ્રાવ્ય દ્રવ્ય એન્ટીબોડી એ રોગકારકોને ઓળખે, એની સામે પ્રતિચાર આપે અને એનો પ્રકારે યાદ રાખે, એટલે કે આમાં સ્મૃતિ કોષ તૈયાર થાય છે. અને રોગ પ્રતિકારક તંત્ર છે એ કેમાં મહત્વનું છે? તો રોગ પ્રતિકારક તંત્ર છે એ કઈ પ્રક્રિયાઓમાં મહત્વનું છે? તો એક એલર્જી, બીજું અંગ પ્રત્યારોપણમાં, અને ત્રીજું સ્વ પ્રતિરક્ષામાં. ત્રીજું કેમાં? સ્વ પ્રતિરક્ષામાં. ઓકે, હવે જોજો એ રોગ પ્રતિકારક તંત્રની રચનામાં આવેલા લસિકા અંગોની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પ્રાથમિક લસિકા અંગ એટલે જ્યાં લસિકા કોષ એટલે અપરિપક્વ લસિકા કોષ એટલે T1 કોષ કહેવાના, પેલી પેઢીના કોષ ઉત્પન્ન થયેલા નવા લસિકા કોષ એટલે પેલી પેઢીના લસિકા કોષ એટલે અપરિપક્વ લસિકા કોષ છે એનું નિર્માણ કરે, પ્લસ એનું વિભેદન એટલે કે એને પરિપક્વ બનાવે. જે લસિકા કોષો લસિકા અંગોમાં અપરિપક્વ લસિકા કોષ છે એ નિર્માણ પામે, ઉત્પન્ન થાય, અને પ્લસ ત્યાં એનું વિભેદીકરણ થઈ અને પરિપક્વ લસિકા કોષમાં ફેરવાઈ જાય એવા અંગોને કહેવાય પ્રાથમિક લસિકા અંગો. અને પ્રાથમિક લસિકા અંગોમાં કયા છે? તો એના ઉદાહરણમાં એક અસ્થિમજ્જા, બોન મેરો. અસ્થિમજ્જા, બોન મેરો એ ક્યાં હોય? તો હાડકાન પોલાણમાં હોય. અસ્થિમજ્જા, બોન મેરો એ ક્યાં હોય? તો હાડકાના પોલાણમાં હોય. અસ્થિમજ્જા, બોન મેરો પછી બીજું પ્રાથમિક લસિકા અંગ કયું છે? તો આ થાઈમસ. એટલે જે લસિકા અંગોમાં અપરિપક્વ લસિકા કોષ ઉત્પન્ન થાય અને પાછું ત્યાં વિભેદીકરણ થાય અને પરિપક્વ લસિકા કોષમાં ફેરવાતા હોય એવા અંગોને કહેવાય પ્રાથમિક લસિકા અંગો. અને એમાં કયા આવે? તો એક અસ્થિમજ્જા અને બીજું થાઈમસ. હાડકાના પોલાણમાં અસ્થિમજ્જા અને થાઈમસ અહીંયા હૃદયના સંપર્કમાં, છાતીનું અસ્થિ એટલે ઉર્વસ્થિની નીચે આ ઉરસ પ્રદેશ, છાતીનો ભાગ એનું આ ઉર્વસ્થિની નીચે અને હૃદયના સંપર્કમાં દ્વિખંડી પિંડ જેવી કઈ અંગિકા હોય, કઈ ગ્રંથિ હોય થાઈમસ, એના વિશે આપણે વધુ વાત કરીએ છીએ.
અને આ વિભેદીકરણ થઈ અને પરિપક્વ બનવું એટલે વિભેદીકરણ થઈ અને પરિપક્વ બનવું એટલે એન્ટીજન સંવેદી કોષમાં પરિવર્તન થવું, રૂપાંતરિત થવું. અને જે લસિકા કોષ એન્ટીજન સંવેદી કોષમાં ફેરવાઈ ગયા એટલે કે એ પરિપક્વ થઈ ગયા, એનું વિભેદીકરણ થઈ ગયું, હવે એ કોષો એન્ટીજનની હાજરીને ઓળખે, એની સામે સક્રિય થાય અને એનો નાશ કરે. હવે જોજો, દ્વિતીય લસિકા અંગો હવે એવા લસિકા અંગો કે જે એન્ટીજન સંવેદી કોષોને, આ એન્ટીજન સંવેદી કોષોને એટલે કે પરિપક્વ લસિકા કોષોને, વિભેદીકરણ પામેલા લસિકા કોષોને એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે. એટલે જ્યાં લસિકા કોષો ઉત્પન્ન થાય અને પરિપક્વ થાય એ પ્રાથમિક લસિકા અંગો, અને પ્રાથમિક લસિકા અંગો છે એમાં લસિકા કોષ ઉત્પન્ન થાય અને પરિપક્વ થયા એટલે કે એ એન્ટીજન સંવેદી કોષોમાં ફેરવાઈ ગયા. હવે જે લસિકા અંગોમાં એન્ટીજન સંવેદી કોષો એટલે કે પરિપક્વ લસિકા કોષો કે વિભેદન પામેલા લસિકા કોષો એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટે સ્થાન પૂરું પાડે એને કહેવાય દ્વિતીય લસિકા અંગો. અને દ્વિતીય લસિકા અંગો છે એમાં એક આ લસિકા ગાંઠ. દ્વિતીય લસિકા અંગોમાં એક કયું તો આ લસિકા ગાંઠ. પછી બીજું આ બરોડ. ત્રીજું આ કાકડા. પછી ચોથું આ એડેનોઇડ. એટલે એડેનોઇડ એટલે એપિગ્લોટિસના કાકડા, કંઠનળીના કાકડા. પછી આ સિવાય નાના આંતરડાના પિયર્સ પેચીસ. નાના આંતરડાના પિયર્સ પેચીસ અને નાના આંતરડામાં આવેલા નાની નાની લસિકા ગાંઠ એને આંતરડાની લસિકા ગાંઠ કહેવાય અથવા પિયર્સ પેચીસ કહેવાય. પિયર્સ કોષોના જૂથ, અને એ ત્યાંથી આંત્રપૂછમાં વહન પામે છે. અને આંતરડામાંથી જ્યારે ખોરાક પસાર થતો હોય એમાં રહેલા સૂક્ષ્મ રોગકારકોનો નાશ કરે છે. ઓકે. અને આ જે છે પછી આ લસિકા ગાંઠ લિમ્ફ વેસલ્સ એટલે લસિકા વાહિનીઓ ઈ ન આવે. આ બધા છે દ્વિતીય લસિકા અંગ. ને દ્વિતીય લસિકા અંગમાં આપણે વાત કરીએ તો એક કાકડા, બીજું પિયર્સ પેચીસ. પિયર્સ પેચીસ ક્યાં હોય તો નાના આંતરડામાં, અને નાના આંતરડામાં તેનું વહન ક્યાં થાય તો આંત્રપૂછમાં. નાના આંતરડામાં તેનું વહન ક્યાં થાય તો આંત્રપૂછમાં. ત્યાર પછી બરોડ, લસિકા ગાંઠ, આ બધા દ્વિતીય લસિકા અંગો છે જે એન્ટીજન સંવેદી કોષોને
એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટે સ્થાન પૂરું પાડે, અને દ્વિતીય લસિકા અંગોમાં આ પરિપક્વ લસિકા કોષ એન્ટીજન સામે પ્રક્રિયા કરી અને એનો નાશ કરે અને એને એની સામે વધુ અસરકારક પ્રક્રિયા દર્શાવે, એની સામે વધુ અસરકારક પ્રક્રિયા દર્શાવે. હવે જોજો, હવે પ્રાથમિક લસિકા અંગ છે જે અપરિપક્વ લસિકા કોષને ઉત્પન્ન કરે અને પ્લસ એનું પરિપક્વ થવા માટેનું એટલે કે એન્ટીજન સંવેદી કોષોમાં ફેરવાવા માટેનું એટલે કે એનું વિભેદીકરણ થવા માટેનું સ્થાન છે. એ પ્રાથમિક લસિકા અંગોમાં એક અસ્થિ મજ્જા આ મુખ્ય પ્રાથમિક લસિકા અંગ છે અને અસ્થિ મજ્જામાં અપરિપક્વ લસિકા કોષ ઉત્પન્ન થાય અને અપરિપક્વ લસિકા કોષને કહેવાય T1 કોષ. હવે જોજો, એ અપરિપક્વ લસિકા કોષમાંથી જે લસિકા કોષ અસ્થિ મજ્જામાં વિભેદીકરણ પામે એટલે કે અસ્થિ મજ્જામાં પરિપક્વ થાય એવા લસિકા કોષને કહેવાય બી કોષ. એવા લસિકા કોષને શું કહેવાય? તો બી કોષ. અને જે અપરિપક્વ લસિકા કોષ થાઈમસ ગ્રંથિમાં વહન પામે અને થાઈમસમાં એ પરિપક્વ થાય એને કહેવાય ટી કોષ. થાઈમસ ગ્રંથિમાં જે પરિપક્વ થાય એને શું કહેવાય? ટી કોષ. હવે થાઈમસનું સ્થાન તો હૃદયના સંપર્કમાં છાતીનું આડકું એટલે ઉર્વસ્થિની નીચે, અને આ પ્રકારે આમ દ્વિખંડી પિંડ આકારનું શું હોય? થાઈમસ હોય. અને જે જન્મ સમયે બાળકોમાં મોટા કદની હોય પણ જેમ ઉંમર વધે એમ થાઈમસનું કદ ઘટે એટલે વધતી ઉંમર સાથે એનું કદ ઘટે માટે થાઈમસને અપકર્ષ પામતી ગ્રંથિ કહેવાય. ઓકે, એટલે આ રીતે અસ્થિ મજ્જા એ તમામ પ્રકારના અપરિપક્વ લસિકા કોષ ઉત્પન્ન કરે જેને T1 કોષ કહે, અને T1 કોષને વિભેદીકરણ દ્વારા પરિપક્વ થવા માટેનું એટલે કે એન્ટીજન સંવેદી કોષોમાં ફેરવાવા માટેનું સાનુકૂલિત પર્યાવરણ એ અસ્થિ મજ્જા અને થાઈમસ પૂરી પાડે છે. હવે બરોડ દ્વિતીય લસિકા અંગ દ્વિતીય લસિકા અંગમાં બરોડ એ અહીંયા આ પક્વાશય હોય એમાં સ્વાદુપિંડ હોય, એની બાજુમાં એ મોટા વટાણાના દાણા જેવડી બરોડ હોય. મોટા વટાણાના દાણા જેવડી બરોડ હોય. પછી બીજું, એ બરોડમાં દાખલ થયા બરોડમાં શું હોય? તો લસિકા કોષ એટલે લિમ્ફોસાઇટ પ્લસ ભક્ષક કોષ એટલે મેક્રોફેજ હોય. બરોડમાં લસિકા કોષ એટલે લિમ્ફોસાઇટ પ્લસ ભક્ષક કોષ એટલે મેક્રોફેજ હોય, અને બરોડમાં દાખલ થયેલા રુધિરમાં રહેલા
सूक्ष्म जीवों ने या लसिका कोष ने भक्षक कोष वड़े जकड़ी एनो नाश करे अने आ रीते बरोड़ माथी जे रुधिर पसार थाय बरोड़माथी पसार थता रुधिरमांथी एने सूक्ष्म जीवोथी मुक्त करवानुं कार्य कोण करे तो आ बरोड़ એટલે બરોડમાં જે રુધિર દાખલ થાય એ રુધિરમાં રહેલા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોને બરોડમાં રહેલા લસિકા કોષ અને ભક્ષક કોષ એને જકડી રાખે એટલે કે એને પકડીને ચોક્કસ પ્રકારે એનો નાશ કરે અને આ રીતે એ રુધિરને સૂક્ષ્મ જીવોથી મુક્ત કરે. પછી બીજું, બરોડ જે છે એ રક્તકણનું મોટું સંગ્રહ સ્થાન છે. બરોડ જે છે એ રેડ બ્લડ સેલનું મોટું સંગ્રહ સ્થાન છે અને બરોડમાં રક્તકણ મૃત્યુ પામે અને માટે એને WBC રેડ બ્લડ સેલની કબ્રસ્તાન કહેવાય. બરોડની અંદર મૃત રક્તકણ મૃત્યુ પામે અને માટે એને રક્તકણનું કબ્રસ્તાન પણ કહેવાય. ઓકે, હવે પિયર સ્પેચિસ વિશે મેં તમને વાત કરેલી. પિયર સ્પેચિસ એ નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાં હોય. પિયર સ્પેચિસ નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાં હોય અને નાના આંતરડામાં જે ખોરાક દ્વારા સૂક્ષ્મ રોગકારકો દાખલ થાય એનો આ પિયર સ્પેચિસ નાશ કરે છે. ઓકે, અને બીજું, આ પિયર સ્પેચિસ નાના આંતરડામાંથી ક્યાં વહન પામે તો આંત્રપુચ્છમાં. ક્યાં વહન પામે તો આંત્રપુચ્છમાં, અને આને આંતરડાના કાકડા પણ કહેવાય. અને કાકડા છે એ પણ દ્વિતીયક લસિકા અંગ જ છે. હવે લસિકા ગાંઠ, દ્વિતીય લસિકા અંગોમાં લસિકા ગાંઠ લસિકા વાહિનીઓમાં આ લસિકા વાહિની છે, એમાં અમુક અમુક અંતરે આવેલી આ સખત ગાંઠ એટલે એ આ લસિકા ગાંઠ. લસિકા તંત્રની લસિકા વાહિનીઓમાં અમુક અમુક અંતરે આવેલી આ સખત ગાંઠ એટલે એ લસિકા ગાંઠ. અને લસિકા ગાંઠની અંદર લિમ્ફોસાઇટ હોય. લિમ્ફોસાઇટ એટલે લસિકા કણ. અને આમાંથી પસાર થતું પેશીય જળ જો એ કોષોની આસપાસના અવકાશ એટલે કે આંતરકોષીય અવકાશમાં હોય ને ત્યારે એને પેશીય જળ અથવા આંતરકોષીય પ્રવાહી કહેવાય. અને પછી એ આ લસિકા વાહિનીઓમાંથી આ લસિકા ગાંઠમાંથી પસાર થાય ને ત્યારે આ જ પ્રવાહીને શું કહેવાય તો લસિકા પ્રવાહી કહેવાય. એટલે પેશીય જળ અને લસિકા પ્રવાહીમાં રહેલા સૂક્ષ્મ રોગકારકોને એ સખત ગાંઠ એવી લસિકા ગાંઠના લિમ્ફોસાઇટ લસિકા કણ એ સૂક્ષ્મ રોગકારકોનો નાશ કરે અને આ રીતે પેશીય જળ અને લસિકાને સૂક્ષ્મ રોગકારકોથી મુક્ત કરશે. પછી MALT
એમ એટલે મ્યુકોઝલ, મ્યુકોઝલ એટલે શ્લેષ્મ સ્તર. એમ એટલે મ્યુકોઝલ, મ્યુકોઝલ એટલે શ્લેષ્મ સ્તર. એ એટલે એસોસિએટ, એસોસિએટ એટલે સંકલિત. એટલે એમ એ એટલે મ્યુકોઝલ એસોસિએટ એટલે શ્લેષ્મ સ્તર સાથે સંકલિત. એલ ટી એટલે લિમ્ફોસાઇટ ટીસ્યુ એટલે કે લસિકા પેશી. મ્યુકોઝલ એસોસિએટ લિમ્ફોસાઇટ ટીસ્યુ ગુજરાતીમાં એને શું કહેવાય? શ્લેષ્મ સ્તર સંકલિત લસિકા પેશી એટલે કે શ્લેષ્મ સ્તરમાં આવેલ લસિકા પેશી. અને આવી લસિકા પેશી નો 50% હિસ્સો શરીરમાં જે કુલ લસિકા પેશી હોય એમાં 50% લસિકા પેશી એ મ્યુકોઝલ એસોસિએટ લિમ્ફોસાઇટ ટીસ્યુ છે. અને ક્યાં હોય? તો પાચન માર્ગ, શ્વસન માર્ગ અને મૂત્રજનન માર્ગ. પુરુષોમાં મૂત્રજનન માર્ગ અને સ્ત્રીઓમાં યોનિ માર્ગ. દાખલા તરીકે આ પાચન માર્ગ અથવા શ્વસન માર્ગ અથવા આ મૂત્રજનન માર્ગ છે એ નલિકામય છે અને આ એની દિવાલનો આડો છે. હવે આ દિવાલનું સૌથી અંદરનું સ્તર શ્લેષ્મ સ્તર, દિવાલનું સૌથી અંદરનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર. અને એમાં આવેલી આ લસિકા પેશી એટલે MLT, ખ્યાલ પડે? એ પાચન માર્ગ હોય તો ભલે, શ્વસન માર્ગ હોય તો ભલે, અને મૂત્રજનન માર્ગ હોય તો ભલે, યોનિ માર્ગ હોય તો ભલે, એની દિવાલનું અંદરનું પોલાણનું સ્તર એટલે શ્લેષ્મ સ્તર, મ્યુકોઝલ લેયર. અને એમાં આવેલી લસિકા પેશી એટલે શ્લેષ્મ સ્તર સંકલિત લસિકા પેશી એટલે મ્યુકોઝલ એસોસિએટ લિમ્ફોસાઇટ ટીસ્યુ. અને શરીરમાં કુલ લસિકા પેશી હોય ને એમાંની 50% લસિકા પેશી એ આ MLT છે. ઓકે, બહુ વ્યવસ્થિત સરળ તૈયાર કરજો. લસિકા અંગો એમાં પ્રાથમિક કયા છે, દ્વિતીય કયા છે, પ્રાથમિક કેને ગણવા, દ્વિતીય કેને ગણવા, એ દરેકનું પોતાનું કાર્ય શું છે એ એક્ઝામની દ્રષ્ટિએ બહુ બેસ્ટ અને IMP જગ્યા છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ.